नमस्कार आजना वर्चुअल ट्रेनिंग क्लासरूम प्रोग्राम अंतर्गत हूँ आप सबनू हार्दिक स्वागत छु आज हूँ आईटीआई में चलता फिटर ट्रेड अंतर्गत एस फाइव कंसेप्ट विषय तालीम स માર્ગદર્શન આપીશ મિત્રો આ એસ ફાઇવ અંગ્રેજી કેપિટલ અક્ષર એસ એને પાંચ વાર ઉપયોગ કરીને એનાથી બનતા જે શબ્દો છે એ જાપાનીઝ લેંગ્વેજમાં એસ ફાઇવ થિયરી તરીકે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીએ ઉપયોગ કરેલો છે આ એસ ફાઈવ કન્સેપ્ટ એ મૂળ જાપાનીઝ કન્સેપ્ટ છે એમાં એસથી શરૂ થતા પાંચ શબ્દો કે જે ઉદ્યોગને આગળ ધપાવવામાં સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે તો ઉદ્યોગને ઉત્પાદન એનું સ્ટાન્ડર્ડ ઉદ્યોગ અને કામદારની સલામતી સરળ ઉત્પાદન ઓછું ખર્ચાળ હોય મોનોપોલી રહિત હોય એવું ઉત્પાદન કરવા માટે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીમાંથી એસ ફાઈવ મોડેલ એક બહાર આવેલું છે મિત્રો આજના ઔદ્યોગિકરણના યુગમાં ઉત્પાદન વધારવા નફો વધારવા કામદારોની સલામતી જાળવવા વીજળી અને પર્યાવરણનું બચત કરવા માટે અવનવા પ્રયોગો થતા હોય છે એમાં ઘણા બધા સંશોધનો પણ થતા હોય છે અને ઘણા અનુભવને અંતે કોઈક ખાસ કન્સેપ્ટ યા થિયરી ઉપર આવવામાં આવે છે કે જે લગભગ સર્વ સ્વીકૃત હોય છે આટલા લાંબા ઔદ્યોગિક નિષ્કર્ષ પછી આ એસ ફાઇવ થિયો વિશ્વમાં ખૂબ જ જગ્યાએ સ્વીકારવામાં આવી છે મોટાભાગના ઉદ્યોગો આ થિયરી ઉપર આજે પણ કામ કરે છે ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદનો કે જેને ક્વોન્ટિટી અને ક્વોલિટી બેની ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે ગુણવત્તાયુક્ત જે ક્વોલિટી છે એનો બજારમાં ખૂબ જ સારો આવકાર મળે છે તો ક્વોલિટી સુધારવા માટે ઓછી બીજી પ્રક્રિયામાં પડ્યા સિવાય શું કરી શકાય તે માટે આ એસ ફાઇવ થિયરી વિશે આજે આપણે વિસ્તારમાં જાણીશું મિત્રો આ એસ ફાઇવ માં ઉત્પાદનને લગતી બાબતો જે છે એક તો પ્રોડક્ટ કોઈ ખાસ હેતુવાળી હોવી જોઈએ જે તે પ્રોડક્ટ ટકાઉ હોવી જોઈએ લાંબો સમય ચાલી શકે એવી હોવી જોઈએ ઓછી ખર્ચાળ હોવી જોઈએ ઓછા મેન્ટેનન્સવાળી હોવી જોઈએ અને કિંમતમાં દરેકને પોસાય એવી હોવી જરૂરી છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ બજારમાં મૂકવા માટે ઉદ્યોગે પણ ઘણી લોબી પ્રક્રિયા કરવી પડતી હોય છે જેમાં એસ ફાઈવ થિયોથી એના સ્ટાન્ડર્ડ્સ એના નોર્મ્સ એના એમ્પ્લોઈઝ અને કંપનીની મેનેજમેન્ટ સિસ્ટમ સાથે રાખીને આ એસ ફાઇવ થિયરી અમલમાં મૂકવામાં આવે છે તો એના વિશે ડિટેલમાં હું આપણે સ્લાઇડ જોઈશું તો એસ ફાઈવ થિયરીમાં જે સૌથી પહેલાં જે છે એ છે શોર્ટિંગ જાપાનીઝ શબ્દ શીરી ઉપરથી બનેલો છે કે જેને આપણે ઇંગ્લિશમાં શોર્ટિંગ કહીએ છીએ બીજું છે સ્ટેટિંગ ત્રીજો એસથી શત્રુ શબ્દ છે સિસ્ટોમેટિક ચોથા છે સ્ટાન્ડર્ડાઈઝિંગ અને પાંચમું છે સસ્ટેનિંગ આ પાંચ અંગ્રેજી એસથી શરૂ થતાં જાપાનીઝ શબ્દોનો મૂળભૂત અર્થ કંઈક આવો થાય છે કે જેને આપણે ડિટેલમાં જોઈએ તો શોર્ટિંગ શોર્ટિંગ એટલે શું કે જ્યારે કોઈપણ ઉદ્યોગમાં એના વર્કશોપમાં જે ઉત્પાદન પ્રક્રિયા વખતે જરૂરી બધી વસ્તુઓ પડી હોય છે કાચો સામાન હોય એને પ્રોસેસ કરવા માટેનો સરસામાન હોય ઉત્પાદનની મશીનરી હોય બીજા ઇક્વિપમેન્ટ્સ હોય અને તૈયાર થયેલો મારે આ ઘણી બધી બાબતો એક સાથે વર્કશોપમાં હોય છે ત્યારે આ પ્રોડક્શનની જગ્યાએ જે વસ્તુઓ બિલકુલ જરૂરી છે કે માત્ર તે જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે એવું નક્કી કરી અને માત્ર તેટલી જ વસ્તુઓ ત્યાં આપણે મૂકવાની છે બાકી એના સિવાય વધારાની વસ્તુઓ જે ઉત્પાદન સાથે અથવા જે તે સમયે અત્યારે જરૂર નથી તેવી વસ્તુઓ આપણે ત્યાં રાખતા નથી હોતા અને એ વસ્તુઓ ત્યાંથી યા તો સ્ટોર કરવી અથવા તો પછી દૂર કરવી કે જેથી કરીને આપણે જે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં ઝડપ લાવી શકાય કામની એક્યુરેસી કરી શકાય અને સાથે સાથે જે કારીગર યા વર્કર જે કામ કરી રહ્યો છે એને પણ ખૂબ સારી રીતે કામ કરવાનો મોકળાશ મળે માટે વધારાની જે વસ્તુઓ જે છે એને સ્ટોર કરવી જોઈએ એ આ પ્રથમ ની અંદર આ એમણે સમજાવ્યું છે આમાં બીજો એસ જે સ્ટ્રેટિંગ સ્ટ્રેટિંગ એટલે આપણે મિત્રો સંસ્કૃતનો તો થોડીક જાણકારી હશે જ કે ભણતા ત્યારે આઠમા દસમામાં એક સુભાષિત આવતું કે સ્થાન એવહી શોભનતે સ્થાન એવહી શોભંતે વસ્ત્રાણી આ વર્ણનની જ સ્થાન ભ્રષ્ટાના શોભનતે દંતાકેશા નખાનારા એટલે મિત્રો આ સુભાષિતમાં પણ સ્થાનનું ખૂબ મહત્ત્વ કીધું છે એટલે આ સ્થાન અહીંયા આપણે ઉદ્યોગને લગતી વાત કરી રહ્યા છીએ ત્યારે ઉદ્યોગની અંદર જે દરેક વસ્તુ છે એના પ્રોપર યોગ્ય સ્થાન પર હોવી જોઈએ જેમ કે નાકની જગ્યાએ નાક દાંતની જગ્યાએ દાંત કાનની જગ્યાએ કાન જરાક કલ્પના કરી જુઓ આ જો અસ્તવ્યસ્ત હોય તો હસું આવે છે ને પણ મિત્રો આ જાપાનીઓએ આ થિયરીમાં દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવાનું કીધું છે એનું સ્થાન ફિક્સ કીધું છે અને એ વસ્તુ કઈ છે શું નામ છે ને એની પ્રોપર જગ્યાએ એ નામ લખેલા બેનર સાથે એ ત્યાં હોવી જરૂરી છે કે મને લોકો વર્કશોપ બોર્ડ ઉપર હથોડીની જગ્યાએ ત્યાં હથોડી જ હોવી જોઈએ ફાઇલની જગ્યાએ ફાઇલ હોવી જોઈએ સ્પેનર્સ એટલે પાનાની જગ્યાએ જેવા પાના જ ભરાયેલા હોવા જોઈએ પાના પણ એના જે ક્રમ નંબર સાત આઠનું પાનું આઠ નવનું પાનું દસ અગિયારનું પાનું બાર તેરનું પાનું એમ એના જે ચડતા ક્રમ પ્રમાણે કે જે રીતે હોય યોગ્ય લાગે તે રીતે એને યથાસ્થાને રાખવું જોઈએ એને લેબલ સાથે લગાડેલું હોવાથી ઓછા સમયમાં એ વસ્તુ આપણે તાત્કાલિક ત્યાંથી મેળવી શકીએ છીએ અને બીજી કોઈ વસ્તુ આગી પાછી કે ડિસ્ટર્બ કર્યા સિવાય તે વસ્તુને પરત પણ યથાસ્થાને ઝડપથી મૂકી શકીએ છીએ એટલે જે ઉત્પાદનનું કામ છે એને જ્યારે ખૂબ સરળ બનાવવું હોય તો દરેક વસ્તુને યથાયોગ્ય મૂળ સ્થાને મૂકવી જોઈએ જેમ પહેલાં એસમો લખ્યું છે કે વધારાની વસ્તુઓ દૂર કરવી જોઈએ બીજા નંબરે જે વસ્તુઓ છે ત્યાં અવેલેબલ છે એ વસ્તુઓને પ્રોપર પ્લેસ કરવી જોઈએ હવે ત્રીજો એસ થર્ડ એસ થર્ડ એસનો મતલબ છે સિસ્ટોમેટિક ક્લિનિંગ સીસો આ સીસોનો જાપાની મતલબનો અર્થ થાય સાફસુફી ચોખ્ખું રાખવું ક્લીન કરવું આમ તો આપણા ભારત દેશમાં માન્ય શ્રી દ્વારા જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે આમ ગણો તો એનો પણ એક આપણા વર્કશોપમાં આ સ્વચ્છતા અભિયાન જ છે સ્વચ્છતાનો ખ્યાલ છે આ સ્વચ્છતાના કોન્સેપ્ટથી વર્કશોપમાં કે જેમ દેશમાં પણ દરેક વસ્તુ સાફસુફ કરેલી હોય અને એની મૂળ જગ્યાએ હોય તો આપણે વાપરવામાં વધારે સરળ અને સારી રહે છે જે સાફસૂફી છે મિત્રો એ વર્કશોપમાં દરરોજે દરરોજ થવી જરૂરી છે ઘણી સાફસૂફી એવી હોય છે કે દિવસમાં બેથી ત્રણ વાર પણ સાફસૂફ કરવી પડે છે અને સાફસૂફ કરવાનો મતલબ છે કે માની લો કે લેથ મશીન પર જો કોઈ ઓપરેશન થતું હોય તો એ દરમિયાન એના જે કટિંગ ચિપ્સ એનો કટિંગ મટીરિયલ્સ એ જે નીચે પડતું હોય તો એ પગમાં આવવાથી વારે વારે થોડું ગંદુ પણ લાગે છે અકસ્માતનો ભય રહે છે ગરમ ગરમ હોય તો બીજું પણ આપણને તકલીફ કરે છે તો આ વસ્તુઓ જો વધારે વધારે મટિરિયલ ત્યાં ડિપોઝિટ થાય તો કામ કરવાની જગ્યાની મોકળાશ ઘટી જાય છે તો આવા સંજોગોએ તે તે વસ્તુ ત્યાંથી હટાવી લેવી જોઈએ અને સાફ કરવી જોઈએ જો કેમિકલ્સ કે ઓઇલ ડ્રોપ્સ કે એવી કોઈ જો ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાંથી જો આ હેઝાર્ડ કેમિકલ કે જે તે એ જગ્યાએથી સમયસર દૂર કરવાથી અકસ્માત કે નિવારી શકાય છે કે જેના કારણે આપણે કામદાર સરળતાથી કામ કરી શકે છે અને ઉત્પાદનમાં એનું ખૂબ સારું ધ્યાન હોવાથી વધારે સારું ઉત્પાદન આપી શકે છે અલ્ટિમેટ આનો બેનિફિટ ઓપરેટરને કામદારને યાને કેમ કંપનીને પણ અલ્ટિમેટ મોટો ફાયદો થતો હોય છે એવી જ રીતે ચોથો એસ નંબર ફોર્થ આ એસનો મતલબ છે સ્ટાન્ડર્ડાઇઝિંગ સ્ટાન્ડર્ડાઇઝિંગ એટલે ફિક્સ એક વસ્તુ એનો જાપાનીઝ મતલબ થાય છે કામનો મહાવરો કામનો મહાવરો એટલે કે જે કોઈ કર્મચારી છે જે આ કામ સાથે સંકળાયેલો છે એ કર્મચારી એ કામનો માહિર હોવો જોઈએ અને તેની સાથેના બીજા પણ કર્મચારીને એ કામ કરવાનો મહાવરો આપવો જોઈએ કે જેથી કરીને આ કામગીરીની અંદર એની મોનોપોલી ના હોય આનો એક સાઈડ બેનિફિટ એ પણ છે જો કોઈ પણ કારણસર આ કર્મચારી કે એનો વર્કર જો ત્યાં કામ ન કરે તો ક્યારેક આખી પ્રોડક્શન ચેનલ યા પ્રોડક્શન સિસ્ટમ જે તે કર્મચારીની મોનોપોલીના કારણે હેંગઅપ થઈ જતી હોય છે તો આ સમસ્યા નિવારવા માટે આમાં આ જાપાનીઓએ એક આ જે ચેનલમાં આ ફોર્થ એસ એડ કર્યો છે અને એનો મતલબ થાય છે કે બધા જ માણસો એક સરખું કામ કરી શકે કોઈ એક માણસ એક જ કામ ન કરે સપોઝ દેટ આપણે એમ વિચારીએ કે શર્ટ બનાવતી કંપની છે એમાં એક બાજુથી મટીયલ એડ દાખલ કરવામાં આવે તો એક માણસ એના બાન્સ બનાવતો હોય કોઈ કોલર બનાવશે કોઈ એની જીપ ચિપકાવશે કોઈ ઇન્ટરલોક કરશે કોઈ ગાઝ બટન કરશે એટલે આ પ્રકારે કામ થતો ફાઇનલ પ્રોડક્ટે શર્ટ જ્યારે બહાર પડે પણ જો આવા ચેનલ કામની અંદર જ્યારે હજારો શર્ટનું રોજનું પ્રોડક્શન થતું હોય અને જો કોઈ એક જ કામદાર એક જ વસ્તુ સાથે સંકળાયેલા દાખલા તરીકે બટન ટીકવાવાળા તો ભાઈ બટન ચોંટાળવાળા એ દિવસે કોઈ કારણે ના આવી શક્યા હોય તો જેના કારણે કંપનીનું જે પ્રોડક્શન છે એ ચેનલ હેંગ ન થાય બીજા માણસો સ્પેર ન થાય એટલે આ મોનોપોલી ન બને એના માટે થઈ આ સ્ટાન્ડર્ડાઈઝિંગનું ધોરણ અપનાવવામાં આવ્યું છે કે દરેક કર્મચારી દરેક કામ કરી શકે આપે પણ જોયું છે કે એસટી ડેપોમાં આપણે ગુજરાતના બસ ડેપોમાં બીજે બધે પણ જે એસટીનો ડ્રાઈવર છે એ વર્કશોપમાં એને જે બસ લઈ જવાની હોય એ બસ એના શેડ્યુલ પ્રમાણે એ વર્કશોપમાંથી બસ લેતા હોય છે તો એ કોઈ એક બસ માટે મોનોપોલી એક બસની અંદર ડેપોની અંદર બસો ચારસો બસીસ હોય છે દરેકના રૂટ દરેકના થોડી એની જે કારનો પ્રકાર એ જે બસ છે તો એ બસ દરેક એસટીનો ડ્રાઈવર એ દરેક બસ ચલાવી શકતો હોય છે એમાં એવી મોનોપોલી હોતું નથી કે ભાઈ આ બસનો ડ્રાઈવર આ જ બસ ચલાવશે માટે આ જાપાનીઓએ આ એક સરસ અંદર થિયોરી એડ કરી છે દરેક માટે કામ એકસરખું હોય અને ફિફ્થ એ છે સ્ટ્રેટનિંગ સસ્ટેનિંગ આ સસ્ટેનિંગ એટલે એવું કામ સસ્ટેનિંગમાં જાપાનીઝ વર્ડનો એનો મતલબ મેં એમ કર્યો છે કે ભાઈ દરેક વસ્તુ એના સ્ટાન્ડર્ડ મુજબ થવી જોઈએ દરેક વસ્તુ એના સ્ટાન્ડર્ડ મુજબ હોવી જોઈએ એના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કરવી જોઈએ એટલે એ વસ્તુ બને ત્યારે એનો રિવ્યૂ પણ લેવો જોઈએ કે આ સ્ટાન્ડર્ડ બહાર નથી ને સાથે સાથે આનો રિવ્યૂ પણ લીધેલો છે આની અંદર રિવ્યૂ લેતો લેતો બીજી પણ એક વસ્તુ સમાવેશ કર્યો છે એમણે કે નવા નવા રસ્તા અપનાવવા સસ્ટેનિંગમાં નવો રસ્તો અપનાવો એટલે કે એક ચીલા ચાલુ જે કામ છે એમાં કંઈક નવું કરીએ શું એડ કરીએ કે શું રિમૂવ કરવાથી આ ઉત્પાદનની પ્રક્રિયામાં વેગ મળે ખર્ચામાં ઘટાડો થાય કામદારનો મૂળ જળવાઈ રહે આવી નાની નાની ઘણી બધી બાબતો જે છે એમાં અલ્ટિમેટ જે બેનિફિટ થાય એવું કરવા માટે સસ્ટેનિંગનો ઉપયોગ કરવાનું આ એસ ફાઇવ થિયોરીમાં કહેલું છે આ જે એસ ફાઇવ કરવાથી એમાં બીજું એ પણ લખ્યું છે કે ભાઈ એમાં નવા નવા વિચારો કોઈ નવો થ્રોટ હોય નવી બાબત હોય તો એની અંદર એડ કરવી કોઈ ચીલા ચાલુ યા જૂની બાબત છે એમાં પણ નવો વિચાર દાખલ કરી એ વાત અથવા વિષયને એ પ્રોડક્ટને પ્રગતિમાં લાવવો એમાં એમ કરવાથી સસ્ટેનિંગ કરવાથી નવા ટૂલ્સનો બનાવી શકાય નવા ટૂલ્સ ઉત્પાદન થઈ શકે ઓછી સામગ્રીમાં વધારે કામ લઈ શકાય અથવા જે હાથ ઉપરના ઓજારો અથવા જે વસ્તુઓ છે એમાં કંઈક નવા સુધારા વધારા કરવા નવા ટૂલ્સ પણ બની શકે છે એમ નવું જે કરવું અને નવો નવો કંઈક આઉટપુટ આપવો એવો જે એક ઉચ્ચ વિચાર છે જે આ જાપાનીઝોનો તો એ પ્રમાણે જે સસ્ટેનિંગનો જે કન્સેપ્ટ છે એમાં આપણે લોકલ હું આપણી વાત આપણને કહું તો મિત્રો આપે બી જોયું હશે કે જે ડીઝલ એન્જિન એકચ્યુલી એનો મૂળ હેતુ હતો કૂવામાંથી પાણી ખેંચવાનો જે સિંગલ પિસ્ટન એક એન્જિન કારમાં સામાન્ય રીતે સિંગલ પિસ્ટન એન્જિન નહોતું વાપરતા પણ આપણે સૌરાષ્ટ્રના મિત્રોએ જે કોઈને આ સસ્ટેનિંગ કદાચ ભણ્યા હોય કે કદાચ એના અંતરઆત્મામાં સૂજી હોય તો એણે આ સસ્ટેનિંગ થિયો અપનાવી અને એ ડીઝલ એન્જિન એ રિક્ષા એ બુલેટ ઉપર બેસાડી અને છકડાનું ઉત્પાદન કર્યું મિત્રો જે આ છકડાનો જન્મ થયો ને એને આપણે જાપાનીઝ ભાષામાં એમ કહીશું કે સસ્ટેનિંગ થિયોરી અહીંયા એણે કામે લગાડી ત્યારે મિત્રો આ સસ્ટેનિંગ થી આખું જે ઉત્પાદન છે એમાં વધારો કરી શકાય એમાં આમૂલ પરિવર્તન કરી શકાય અને એક સમય એવો આવે કે જે ઉત્પાદનની જે ઝડપ ગુણવત્તા એ ખૂબ ખૂબ ઊંચી કક્ષાની એમાંથી આપણને મળે છે અલ્ટિમેટલી આમ જોઈએ તો કામદારોનું હિત કંપનીનું હિત અને છેવટે એની ઉત્પાદન ક્ષમતા વધવાથી ભારતનો ઔદ્યોગિક વિકાસ વિદેશી હુંડિયામણ અને ઘણી બધી બાબતોમાંથી આપણને સૌને ફાયદો થાય છે માટે મિત્રો આ એસ ફાઇવ જે છે એ શોટિંગ સ્ટેટિંગ સિસ્ટમેટિક સ્ટાન્ડર્ડાઈઝિંગ અને સસ્ટેનિંગ આ પાંચ એસ મલાવીને જે થિયરી બનાવી છે જે જાપાનીઓએ આજે એમ કહી શકીએ કે વિશ્વના ઘણા બધા દેશોની અંદર આ થિયરી અપનાવવામાં છે તો એનાથી શું થાય એના વિશે આપણે એક બે સ્લાઇડમાં જોઈએ આ છે એસ ફાઈવ ફિલોસોફી એસ ફાઈવ ફિલોસોફીમાં આપ જોઈ શકો છો કે એક બે ચિત્રો છે એનો તફાવત બતાડ્યો છે એ ઓફિસમાં આપ ધ્યાનથી જોશો તો જે દરેક વસ્તુ છે અહીંયા જે અસ્તવ્યસ્ત બધી પડી છે એ સિસ્ટમેટિક જ્યારે ગોઠવવામાં આવે તો એમાં ખૂબ સરસ અને વ્યવસ્થિત આપણે જોઈ શકીએ છીએ બીજું એવી જ રીતે આ એક સ્ટોર છે તો આ સ્ટોરની અંદર જે મટિરિયલ એને સ્ટોર કર્યું છે એ પણ જો વ્યવસ્થિત મૂકવામાં આવે તો ખૂબ સારું આકર્ષક દેખી શકાય છે આ પણ એ છે આની અંદર આપ જુઓ કે જે અમુક વસ્તુઓ અસ્તવ્યસ્ત પોતપોતાની રીતે જુદી રીતે ડ્રોવરોમાં ખાનાઓમાં જ્યાં મિકેનિકલ વર્કશોપમાં છે એ કંઈક પાના પકડા હતી એની રીતે મૂક્યા છે ફાઇલ્સ એની જગ્યાએ છે કંઈક આ બધી પણ એમ નહીં મિત્રો આ પછીનું ચિત્ર જોઈએ તો એની અંદર આપણને જોવામાં બી ખૂબ સરસ લાગે છે અને વસ્તુ શોધવામાં વાપરવામાં અને આજે દરેક વસ્તુ લેબલ પર લગાડેલી છે સપોઝ દેટ કે નટ બોલ્ટ જો હોય તો કઈ સાઇઝનો નટ છે એક ઇંચનો છે દોઢ ઇંચનો છે પોણા બે ઇંચનો છે બે ઇંચિસ છે વિથ નટ છે વિધાઉટ નટ છે એ પ્રકારે જો અહીંયા લેવલ પર લખેલું હોય તો ઉત્પાદનની અંદર આપણે ખૂબ સારી ઝડપ અને ચોકસાઈ લાવી શકીએ છીએ આ સ્લાઇડમાં આપ જોશો તો એક વર્કશોપમાં જે મેન્યુઅલ જેક્સ છે આ જેક જુદી જુદી રીતે મૂકવામાં આવેલા છે પણ જે આપ ચિત્ર જુઓ જે પોતાની ક્ષમતા પ્રમાણે એની કેપેસિટી પ્રમાણે અહીંયા લગાડવામાં આવ્યા છે યોગ્ય સ્થાને જે એકદમ રેડી પોઝિશનમાં છે તો જ્યારે જ્યારે જરૂર પડે તો એ જ કક્ષાનો એ જેક આપણે તાત્કાલિક લઈ અને એનો ઉપયોગ કરી શકાય છે નેક્સ્ટ આ સ્લાઇડમાં આપ જોશો તો એમાં સ્ટોરિંગ છે જે ઉત્પાદનનો જથ્થો છે એ સ્ટોર કરેલો છે અને આપ નીચે ફ્લોરિંગ જોશો તો ફ્લોરિંગ ઉપર માર્કિંગ કરેલું છે કે ભાઈ આ ફૂટસ્ટેપ માટેનો છે વ્યવસ્થિત અને યોગ્ય રીતે એ જથ્થો એ સ્ટેક યાની કે થપ્પીઓ મારેલી છે એટલે કઈ વસ્તુ ક્યાં પડી છે કયો જથ્થો છે ક્વોન્ટિટી કેટલી છે કઈ રીતે ઇઝીલી એને આપણે અંદરથી બહાર લાવી શકીશું એ જે વગેરે બાબતો આપણે આમાં જોઈ શકીએ છીએ આ છે એસ ફાઇવ થિયોની દેન વિશેષમાં એસ થાઇવ થિયોરી વિશે ડિટેલમાં એક આ કોમ્પિટરના ફ્લોચાર્ટમાં બતાડ્યું છે એ આપ ફ્લોચાર્ટ પણ જોઈ શકો છો આ એક ખૂબ જ સરસ કાર્ટૂન બનાવ્યું છે કે જે એસ ફાઇવ થિયરીઓ જે મેં આપને આગળ ડિટેલમાં કહ્યું તે પ્રમાણે જે જે રીતે લખ્યું જે કાર્ટૂન દોર્યા છે એ ખૂબ સરસ રીતે આપણને આમાં સમજાયું છે હવે આ એસ ફાઇવ થિયરી વિશે આપણે સ્લાઇડોમાં પણ જોયું અને મેં જે આગળ કહ્યું તે પ્રમાણે મિત્રો આના ઓલ ઓવર ઘણા બધા ફાયદા છે આજે પણ વિશ્વની ઘણી બધી ઓટોમોબાઈલ કંપનીઓ અને માસ સ્કેલ પ્રોડક્શન જ્યાં થતું હોય તેવી ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં આ એસ ફાઇવ થિયરીનો ફંડામેન્ટલનો ત્યાં ઉપયોગ થાય છે જાપાનમાં ટોયાટો અને બીજી ઘણી બધી કંપનીઓમાં આ એસ ફાઇવ થિયરી આજે પણ ચાલે છે એસ ફાઇવ થિયરી મિત્રો એવું નથી કે કોઈ એક જ પ્રકારના ઉત્પાદનમાં એનો ઈજારો હોય ઘણી બધી કંપનીઓમાં ઘણા બધા પ્રકારના ઉદ્યોગોમાં આ એસ ફાઇવનો જે ફંડામેન્ટલ થિયરી છે એ ઉપયોગ કરવામાં આવે છે એના આમ ગણે તો ઘણા બધા ફાયદા છે એનાથી ઉત્પાદન વધે છે સમયની બચત થાય છે મેં આગળ એમ કીધું એના ખૂબ સારા ફાયદા છે સાથે સાથે આ બધાની જોડે એક મેન્ટેનન્સ એ પણ ઓછું આવે છે સફાઈની જે વાત કરી તો સફાઈ આમ ગણો તો એ પણ એક ઉત્પાદનનો જ ભાગ છે મિત્રો સારા સર્વિસ પ્રોવાઈડર તરીકે જ્યારે તમે જે ઉદ્યોગમાં કામ કરતા હોય કે ઉદ્યોગ ચલાવતા હોય કે ઉદ્યોગ સાથે કોઈપણ રીતે સંકળાયેલા હોય તો તમે ચોક્કસ ગુણવત્તાનો આગ્રહ રાખશો તો આ સારી ગુણવત્તા અને સારી રીતે જો પ્રોડક્શન તમારે મેળવવું હશે તો તમારે આ એસ ફાઇવ થિયરીઓનો ચોક્કસ ઉપયોગ કરવો પડશે આ એસ ફાઇવ થિયરીથી જે તે ઇન્ડસ્ટ્રીઝમાં કે તેના વર્કશોપમાં તેના પ્રોડક્શન હાઉસમાં તેના કર્મચારીઓનો એની સાથે સંકળાયેલા જે વર્કર્સ છે ઓપરેટર્સ છે આ બધાઓની આરોગ્ય અને સલામતીમાં વધારો થાય છે એટલે એમણી સુખાકારીમાં પણ ખૂબ સારો વધારો થાય છે ને છેલ્લે કે આ એસ ફાઇવ થિયરી પર એક બીજી સિસ્ટમ છે ચકાસણી કે જે આ પાંચે પાંચ એસની જે ફંડ થિયરી છે એ પ્રોપર કામ કરે છે કે કેમ તો એને વારે વાર ચકાસવામાં આવે છે અને આ ચકાસણી એટલે એનું ઇવોલ્યુશન કરવામાં આવે છે કે ભાઈ એની સાફસુફાઈ બરાબર થાય છે સરસામન વ્યવસ્થિત રખાય છે નવા નવા કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે કે નથી આવતા વધારાની જે બિનજરૂરી વસ્તુઓ ત્યાં પડી રહી છે કે નથી પડી એ એની જે આ છ પાંચે પાંચ થિયરીઓ પ્રોપર એનો ઉપયોગ કરવા માટે એક છેલ્લે ચકાસણી કરવામાં આવે છે અને આ બધી જે જાપાનીઝ મોડેલ છે એવું એક મિત્રો કદાચ આપને પણ ખબર છે કાયઝેન જે કાયઝેનનો કન્સેપ્ટ છે એ આજે ઘણા વિશ્વના મોટા મોટા ઉદ્યોગોમાં ચાલે છે ખૂબ સફળ સફળ કન્સેપ્ટ છે લોકોએ એ પણ સ્વીકારે છે એની એની જ રીતે જે આ એસ ફાઇવની જે મેથેડોલોજી છે આ એસ ફાઇવ થિયરી અપનાવીને ઘણા ઇન્ડસ્ટ્રીઓ પોતાનું કામ સરળતાથી ખૂબ સારું અને સુખી રીતે કરી શકે છે મિત્રો જ્યારે આપ મારા આઈટીઆઈના તાલીમાર્થીઓ છો ત્યારે આ તબક્કે મારે તમને ખાસ કહેવાનું કે ભલે એસ થિયરી ફાઇવ થિયરી તેમણે ઉદ્યોગોવાળાએ એમની રીતે અપનાવી હોય પણ આપણે પણ એક ઉદ્યોગનો ભાગ છીએ આવતીકાલે આપણે પણ કાશ કોઈ ઉદ્યોગના માલિક હોઈએ તો આવા પ્રગતિકારક વિચારો આપણે સ્વીકારીને આવા ઇનોવેશનો નવા નવા સંશોધનો નવી બાબતો સ્વીકારીને આપ પણ કોઈ મોટા ઉદ્યોગના સંચાલક બનો ઉદ્યોગના માલિક બનો આપ પરિવાર સુખી થાઓ પરિવાર સુખી થાય છેવટે દેશ સુખી થાય અને એ માટે આપ આ જરૂર એસ ફાઈ થિયરી વિશે ગંભીરતાથી અભ્યાસ કરશો એવી મારી આપ સૌને અંતઃકરણપૂર્વકની હાર્દિક શુભકામનાઓ છે આ ચેપ્ટર આપણે અહીંયા આજે પૂરું કરીએ છીએ થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ભેરેન્ડ